પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર વિરુદ્ધ ગોરખા જનમુક્તિ મોરચાનું હિંસક આંદોલન શુક્રવારથી શરૂ કરશે અનિશ્ચિતકાળની હડતાળ. સ્કૂલમાં બંગાળી ભાષાને અનિવાર્ય કરવાના નિર્ણય વિરુદ્ધ ગોરખા જનમુક્તિ મોરચાએ આંદોલન શરૂ કર્યું છે, જે બેકાબુ બનતા હિંસક સ્વરૂપ ધારણ કર્યું. મંદસૌર જવાનો પ્રયાસ કરનાર રાહુલ ગાંધીની ધરપકડ બાદ છુટકારો. રાજસ્થાન બોર્ડર પર મૃતક ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરી. મધ્યપ્રદેશમાં ખેડૂતોના આંદોલનને લઈને ભાજપના નેતાઓમાં ભારતીય કોંગ્રેસને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે ખેડૂતોની સળગતી લાશ પર કોંગ્રેસે રાજકીય રોટલો ન શેકવો જોઈએ. ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદને યુપી પોલીસ અને એસઆઈટીની ટીમે ઝડપી પાડ્યું છે. હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે ચીન અને પાકિસ્તાન અને અંદરના દુશ્મનોને પહોંચી વળવા માટે સેના તૈયાર છે. ભારત વિવિધ મોરચે યુદ્ધ માટે સુસજ્જ છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પાસે એક વ્યક્તિએ મંગળ ગ્રહ પર ફસાયો હોવાની મદદ માગી, ત્યારે સુષ્માએ વળતો જવાબ આપતા કહ્યું કે જો કોઈ પણ ભારતીય કોઈ ગ્રહ પર ફસાયો હશે તો મદદ માંગશે તો વિદેશ મંત્રાલય તેને મદદ કરવા તૈયાર છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની એન્યુઅલ મિટિંગમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી કઝાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં તેમણે કઝાકિસ્તાનના પ્રેસિડેન્ટ નુરસુલ્તાન નઝરબોયેવ સાથે મુલાકાત કરી હતી. બ્રિટનમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું. કુલ 650 બેઠકો માટે થયેલા મતદાનનું આજે પરિણામ છે. નેપાળની જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલા બિકિની કિલરના નામથી ઓળખાતા ચાર્લ્સ શોભરાજની હૃદયની બીમારી સામે આવી છે, જેનો ઇલાજ પેરિસમાં થાય તેવી તેને માંગ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસ્ટોફર એરેને એફબીઆઈના નિર્દેશક બનાવવાની યોજના બનાવી છે. ક્રિસ્ટોફર પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના સમયમાં સહાયક એટર્ની જનરલ હતા. અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. અડધાથી લઈને 2 ઇંચ સુધી વરસાદ ખાબક્યો તો જિલ્લાની અનેક નદીઓમાં પૂર ધસી આવ્યા. સુરતમાં મોડી રાત્રે અને આજે વહેલી સવારે મેઘરાજાએ પધરામણી કરી હતી. ઝરમર વરસાદની સાથે સુરતી લાલાઓએ પણ વરસાદમાં પલળવાની મજા માણી. શંકરસિંહ વાઘેલાએ દિલ્હી જઈને કોંગ્રેસ હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપતા ભરતસિંહ સોલંકીને હટાવવાની માંગ કરી છે અને ચૂંટણીનું સુકાન પોતાને સોંપી દેવાની અરજ કરી છે. વિસનગર પાસે અજાણ્યા શખ્સોના ટોળાએ એક એસટી બસને સળગાવી, જેને લઈને ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘટનાને પગલે સાબરકાંઠાથી મહેસાણાની બસના રૂટ બંધ કરી દેવાયા છે. ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. 35 દિવસ બાદ રાજ્યમાં 57,000થી વધુ શાળાઓમાં વેકેશન પૂર્ણ થયું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રીવાબાના પરિવારમાં આનંદ છવાયો છે. રીવાબાએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપતા બંને પરિવારોમાં ખુશીનો માહોલ છે. વિરાટ કોહલી ફોર્બ્સની યાદીમાં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા 100 ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. આ યાદીમાં તે એકમાત્ર ભારતીય ખેલાડી છે, જ્યારે સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે. વીરેન્દ્ર સહેવાગે પોતાની પત્ની સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. વીરુએ આ તસવીરને લઈને કહ્યું કે તેની પત્ની તેમને કિંગ કહીને બોલાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે અનિલ કુંબલેએ ફરી અરજી કરી છે, જ્યારે વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીની ભલામણ કરી છે. 16 જૂનથી રોજ બદલાશે પેટ્રોલ ડીઝલની કિંમત. આખા દેશમાં અમલી બનશે ડાયનેમિક પ્રાઇસ. નવા નિયમો પ્રમાણે હવે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રોજ ફેરફાર થશે. યુનિવર્સિટી અને કોલેજ હવે કેશલેસ બનશે. સરકારે સમગ્ર દેશની તમામ યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ડિજિટલ પેમેન્ટ કરવાનો આદેશ આપ્યો છે. દંગલ ગર્લ ફાતિમા સના શેખની બિકિનીવાળી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે તેની આ તસવીર તેના કેટલાક ફોલોઅર્સને પસંદ નથી આવી અને તેની ટીકા કરી રહ્યા છે. ચીનમાં ધૂમ મચાવેલી અમીર ખાનની ફિલ્મ દંગલને ચીનના નેતા લિયુ યુના શાને મહાન ગણાવી છે. સાથે જ કહ્યું કે ફિલ્મની ઉપલબ્ધિ પર ગર્વ થવું જોઈએ. ગાયક હિમેશ રેશમિયા અને તેની પત્ની કોમલના છૂટાછેડા થઈ ગયા છે. બાંદ્રા પરિવાર વિવાદ અદાલતે આ છૂટાછેડાને મંજૂરી આપી છે. તેમનું 22 વર્ષનું વૈવાહિક જીવન સમાપ્ત કરતા છૂટા થયા છે.